આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ પરંતુ કેટલાક કિસ્સાઓ એવા સામે આવે છે કે અંધશ્રદ્ધાના નામે કેટલાક લોકો પૈસા કમાવાની નોબત રાખતા હશે એક બુવાનો પૈસા પડાવતો વાયરલ વિડીયો થઈ રહ્યો છે જે મામલો ખૂબ જ અત્યારે સામે આવતો દેખાઈ રહ્યો છે બુવાએ માતા પરત વાળવાના નામે ઠગાઈ કરી છે છત્રીસ પોઈન્ટ દસ લાખ રોકડ અને ચાંદીના દાગીના પડાવ્યા છે આ ઘટનાનો વિડીયો વાયરલ થતા બુઆએ માફી માંગી છે

આ જે બુઆનો વિડીયો સખત વાયરલ થયો હતો ઘણી બધી ચર્ચા થઈ અને પોલીસ સ્ટેશન સુધી મામલો પણ પહોંચી ગયો છે માફી પણ માંગીએ છે પરંતુ સવાલ એ થાય રહ્યો છે આરતી કે આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યા છે તેમ છતાંય આ પ્રકારના બનાવો જોવા મળી રહ્યા છે શું દર્શાવે છે આ ટેકનોલોજીના યુગમાં બિલકુલ ઇષ્ટા જે પ્રકારે વાત કરવામાં આવે કે ભુવાનો આ વિડીયો જે છે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જોવા મળી છે વિગતે વાત કે લાખ રૂપિયા પડાવીને સોના ચાંદીના દાગીના પણ પડાવી દીધા હતા તો પીડિત પરિવારને હાલ તો આ વિડિયો વાયરલ થતા ભૂવા દ્વારા પૈસા પણ પરત પાછા આપવામાં આવ્યા અને સોના ચાંદીના જે દાગીના પડાવ્યા હતા તે પણ પરત કરવામાં આવ્યા છે પીડિત પરિવારની જો અંગે વાત કરવામાં આવે કે અંધશ્રદ્ધા થતી જોવા મળી રહી છે જે પ્રમાણે માતા વારવાની અંગે વાત કરવામાં આવે તો માતા વારવામાં આવે આવી હતી તે અંગે આ પૈસા પણ પડાવ્યા અને સોના ચાંદી દાગીનાની પણ જે પ્રમાણે કહી શકાય છે કે પડાવવામાં આવ્યા હતા જેમાં કુલ ટોટલ વાત કરવામાં આવે કે છત્રીસ લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે અને હાલ તો વિગતે વાત કરીએ કે પીડિત પરિવારને આ પૈસા અને જે પ્રમાણે સમગ્ર રોકડ રકમ છે અને સોના ચાંદા દાગીના પણ છે તે પણ પરત કરવામાં આવ્યા છે આરતી સવાલ તો એ પણ થઈ છે કે આ જે ભુવાનો વિડીયો વાયરલ થયો હતો આ અગાઉ પણ અનેક ઘણા કેસોની અંદર તેઓ સપડાયેલા જોવા મળ્યા પોલીસે તે મુદ્દે તપાસ કરી કે નહીં બિલકુલ નિષ્ઠા વિગતે જે પ્રમાણે વાત કરવામાં આવે કે અંધ શ્રદ્ધા આ વિડીયોમાં થતી જોવા મળી રહી છે જે પ્રમાણે ભુવા દ્વારા જેટલા પણ પૈસા છે અને જેટલી પણ રોકડ રકમ હતી અને સોના ચાંદીના જે કઈ દાગીના હતા તે પીડિત પરિવારને પરત કરવામાં આવ્યા છે આ અંગે સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે પ્રમાણે આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક તે લોકોમાં ડર પણ દેખાવ છે અને આ જ મુદ્દે જો વાત કરવામાં આવે કે ડરના જ કારણે પરત પૈસા અને રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના પણ પરત કરવામાં આવ્યા

જે આરતી આભાર સમગ્ર વિગતો આપવા બદલ તો એક ઘટાડો વિડીયો વાયરલ હતો જેમાં ભુવો ધૂતો દેખાઈ રહ્યો છે પૈસા પડાવે છે દાગીના લે છે ત્યારબાદ આ મામલો સીધો પોલીસ સ્ટેશન સુધી જાય છે ફરિયાદ થાય છે અને હવે ભૂ સામે માફી માંગે છે પૈસા પણ પરત કરે છે દાગીના પણ પરત કરે છે પરંતુ પરિવારનું એક નિવેદન ખૂબ જ મહત્વનું જોવા મળ્યું હતું અંધશ્રદ્ધાના કારણે તેમણે આ પ્રકારનું કૃત્ય આચર્યું હતું તેમણે પણ સમજાયું કે આ પ્રકારે ભુવા કોઈ હોતા નથી તેવું પરિવારજનો જણાવતા હતા